गुड मॉर्निंग फ्रेंड्स, ऑर्गेनिक केमिस्ट्री में लास्ट लेक्चर में आपणे यूनिट वन ए एंड बी कम्प्लीट करी अने टू ए जे छे स्टार्ट करी तू ऑर्गेनिक रिएजेंट। ऑर्गेनिक रिएजेंट नी अंदर आपणे फर्स्ट जोयुं तू सोडामाइड, बराबर। सोडामाइड नी आपणे बनावट अने एना उपयोगो जोई गया। आजे आपणे जोईए रेनिनिकल। तमारे टोटल पांच रिएजेंट छे सिलेबस में, એમાંથી આપણે એક જોઈ ગયા। આજે જોઈએ રેનિનિકલ। એ પહેલાં રેનિનિકલ જે વર્ડ છે એ સમજતા પહેલાં આપણે નિકલ સમજી લઈએ કે નિકલ શું છે, અને નિકલ સમજાય એટલે આપણે રેનિનિકલ જોઈ લઈએ કે રેનિનિકલ શું છે। તો નિકલ પિરિયોડિક ટેબલની અંદર 28 નંબરનું ડી બ્લોકનું એલિમેન્ટ્સ જે છે નિકલ, જેની સંજ્ઞા થાય છે એન આઈ, બરાબર। એ જે છે કેમિકલ એલિમેન્ટ્સ છે, જે સિલ્વર વ્હાઇટ કલરની મેટલ છે। તો એ જે નિકલ ધાતુ છે એ જ નિકલ ધાતુ ઉપર થોડી ટ્રીટમેન્ટ કરી અને જે બનાવવામાં આવે છે રિએજન્ટ એને આપણે રેનિનિકલ કહીએ। તો રેનિનિકલની શોધ કોણે કરી? તો મેરી રેની નામના સાયન્ટિસ્ટે 1927માં રેનિનિકલની શોધ કરી, એટલે એણે નામ આપી દીધું રેનિનિકલ। હવે રેનિનિકલ શું છે એ આપણે જોઈએ। તો રેનિનિકલ જે છે એક સ્પોંગી નિકલ તરીકે ઓળખાય છે। સ્પોંગી નિકલ જે છે એ શું છે? તો કે નિકલ ધાતુ અને એલ્યુમિનિયમ, નિકલ અને એલ્યુમિનિયમના જોડાણ દ્વારા જે મેળવવામાં આવે છે એને શું કીધું? તો કે રેનિનિકલ કીધું। રેનિનિકલ જે છે એક નક્કર ઘન પદાર્થ, રેનિનિકલ જે છે નક્કર ઘન વ્હાઇટ કલરનો પદાર્થ છે, અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર હાઇડ્રોજનની પ્રતિક્રિયાઓ માટે રિએજન્ટ તરીકે નિકલ, રેનિનિકલનો ઉપયોગ થાય છે, બરાબર। ફરી વખત કહી દઉં કે રેનિનિકલ શું છે। મેરી રેની નામના વૈજ્ઞાનિકે 1927માં રેનિનિકલની શોધ કરી, એટલે એણે રેનિનિકલ નામ આપી દીધું। હવે રેનિનિકલ જે છે સ્પોંગી નિકલ તરીકે ઓળખાય છે, અને એ નિકલ અને એલ્યુમિનિયમ જે બંને ધાતુ છે એના જોડાણ દ્વારા મેળવવામાં આવે છે, અને એક નક્કર ઘન અને વ્હાઇટ કલરનો પદાર્થ છે। હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર નિકલ, રેનિનિકલ જે છે એ હાઇડ્રોજનની પ્રતિક્રિયા, એટલે કે જે હાઇડ્રોજનની પ્રતિક્રિયા દર્શાવતી હોય એવી રિએક્શન હોય એની અંદર એનો ઉપયોગ રિએજન્ટ તરીકે થાય છે। કોનો? રેનિનિકલનો, બરાબર। તો રેનિનિકલ જે છે એની આપણે બનાવટ જોઈએ અને એના ઉપયોગો જોઈએ। તો એની બનાવટ મેં તમને પહેલાં જ કીધું કે નિકલ અને એલ્યુમિનિયમના જોડાણ દ્વારા બને છે। તો આપણે જોઈ લઈએ કઈ રીતે। તો નિકલ ધાતુ જે છે, નિકલ ધાતુ અને એલ્યુમિનિયમનું 1:1 પ્રમાણ લઈ એની પેસ્ટ જે છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOHના દ્રાવણ સાથે ખૂબ હલાવવાથી એલ્યુમિનિયમ એ સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થાય છે। જ્યારે તમે નિકલ અને એલ્યુમિનિયમને NaOHના દ્રાવણ સાથે ખૂબ જ હલાવવામાં આવે ત્યારે શું થશે? તો કે એલ્યુમિનિયમ જે છે એ સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થશે, એટલે એલ્યુમિનિયમ સાથે સોડિયમ જોડાય અને શેની રચના કરશે? સોડિયમ એલ્યુમિનેટ બનાવશે। જ્યારે હાઇડ્રોજન જે છે, બરાબર, એ નિકલ ધાતુ સાથે જોડાઈ જશે, અને જે નિકલ ધાતુ છૂટી પડશે એને તમારે પાણી, એને વોશ કરવાની છે, પરંતુ શેના દ્વારા? પાણી, આલ્કોહોલ અથવા તો ઇથર, કોઈ ભી દ્રાવકમાં તમારે એને શું કરવાની છે? સાફ કરવાની છે, વોશ કરવાની છે। અને એ જે નિકલ ધાતુ તમને મળે એ નિકલ ધાતુનું તમારે શું કરવાનું છે? તો કે હાઇડ્રોજન સાથે કવર કરવામાં આવે છે। કયો હાઇડ્રોજન? તો કે NaOH માનો જે હાઇડ્રોજન છૂટો પડે છે એ હાઇડ્રોજન સાથે નિકલને કવર કરવામાં આવે છે, અને જે નિકલ હાઇડ્રોજન એટલે કે રેનિનિકલ મળે એને આપણે રિએજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો આ એની બનાવટ છે। આપણે રિએક્શન જોઈ લઈએ। એની રિએક્શન જે છે એલ્યુમિનિયમ અને નિકલની પેસ્ટ, એની રિએક્શન તમારે NaOHના દ્રાવણ સાથે કરવાની છે, એની સાથે કરવાથી
શું થશે? તો કે સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનેટ બનાવશે, અને નિકલ ધાતુ જે છૂટી પડશે એ હાઇડ્રોજન, બરાબર, અહીંયાના બે ભાગ પડી જશે, એન એ ઓ અને નિકલ એલ્યુમિનિયમ જોડાય અને સોડિયમ એલ્યુમિનેટ બનાવશે. જ્યારે નિકલ ધાતુ જે છે એને તમારે વોશ કરી અને એને હાઇડ્રોજન સાથે કવર કરવામાં આવે અને જે બને એને શું કહેવાય? રેની નિકલ કહેવાય. તો તમને રેની નિકલની બનાવટ સમજાણી હશે કે રેની નિકલ જે છે શેમાંથી બનાવવામાં આવે છે? તો કે રેની નિકલ એલ્યુમિનિયમ ધાતુ અને નિકલ ધાતુની પેસ્ટને હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH દ્રાવણ સાથે દ્રાવ્ય કરી અને સોડિયમ એલ્યુમિનેટ જે છે એ દૂર કરી અને નિકલ ધાતુ જે તમને મળે એને તમારે વોશ કરી અને એ જે નિકલ ધાતુ છે એને તમારે શું કરવાની છે? હાઇડ્રોજન સાથે કવર કરવાની છે. એટલે હાઇડ્રોજન સાથે કવર કરશો એટલે જે તમને મળશે એ શું મળશે? રેની નિકલ મળશે. આ જે રેની નિકલ છે, નિકલ અને હાઇડ્રોજન એટલે કે રેની નિકલ, નિકલ ધાતુને હાઇડ્રોજન સાથે કવર કરવામાં આવે ત્યારે જે બને એને આપણે શું કહેવાય? રેની નિકલ કહેવાય. તો એ જે રેની નિકલ છે એનો રિએજન્ટ તરીકે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઉપયોગ કરવાનો છે. ઓર્ગેનિક રિએક્શન કોઈ પણ હોય એની અંદર તમારે શેના માટે? હાઇડ્રોજનની પ્રતિક્રિયા માટે, બરાબર. રેની નિકલ નો ઉપયોગ હાઇડ્રોજનની પ્રતિક્રિયા, હાઇડ્રોજનની પ્રતિક્રિયા એટલે શું? તો કે હાઇડ્રોજનની પ્રતિક્રિયા એટલે હાઇડ્રોજન કાં તો એડ થતો હશે, કાં તો હાઇડ્રોજન કેવો થતો હશે? રિમૂવ થતો હશે. તો એવી રિએક્શન જે થતી હોય રિડક્શન અથવા તો ડિહાઇડ્રોજિનેશન, બરાબર. રિડક્શન એટલે હાઇડ્રોજનનું ઉમેરાવું, પણ ડિહાઇડ્રોજિનેશન એટલે કે હાઇડ્રોજનનું દૂર થવું. તો આવી હાઇડ્રોજનની પ્રતિક્રિયા જે રિએક્શનની અંદર થતી હોય એ ક્રિયા દર્શાવવા, એ ક્રિયાને કરવા માટે થઈ અને શેનો ઉપયોગ થાય છે? રેની નિકલનો ઉપયોગ થાય છે. તો તમને બનાવટ સમજાણી અને એ પરથી ખ્યાલ આવી ગયો કે જ્યાં રિડક્શન જેવી રિએક્શન થતી હશે, હાઇડ્રોજનની પ્રતિક્રિયા એટલે કે રિડક્શન અથવા તો ડિહાઇડ્રોજિનેશન થતું હશે ત્યાં કઈ રિએક્શન થતી હશે, કયા રિએજન્ટનો યુઝ થાય? તો કે રેની નિકલનો યુઝ થાય, બરાબર. તો આપણે એક પછી એક એનો ઉપયોગ જોઈ લઈએ. તો શું કહે છે? હાઇડ્રોજિનેશન પ્રક્રિયા માટે ખૂબ જ અનુકૂળ છે રેની નિકલ, બરાબર. રેની નિકલ જે છે એ હાઇડ્રોજનની હાઇડ્રોજિનેશન પ્રક્રિયા માટે ખૂબ ઉપયોગી છે. નીચા દબાણે અને તાપમાને રેની નિકલ દ્વારા રિડક્શન પ્રક્રિયા સહેલાઈથી થાય છે. એટલે કોઈ પણ રિડક્શન પ્રક્રિયા તમારે કરવી હોય તો નિકલ, રેની નિકલની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરો તો એ કેવી થાય? ઝડપથી થાય. રિડક્શન પ્રક્રિયા એટલે તમને ખબર છે, હાઇડ્રોજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થવું. તો હાઇડ્રોજન જે ઉમેરાય છે એના માટે રેની નિકલની હાજરીમાં તમે કરો તો પ્રક્રિયા કેવી થશે? ઝડપથી થશે. જોકે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને એ ખૂબ જ સક્રિય હાઇડ્રોજિનેશન કરતા તરીકે વર્તે છે. નીચા દબાણે કરશો તો તમને ઝડપથી રિએક્શન થતી જોવા મળશે, પરંતુ ઊંચા દબાણે અને ઊંચા તાપમાને એ કેવી છે? સક્રિય હાઇડ્રોજિનેશન કરતા તરીકે વર્તે છે. અને એના ઉપયોગો આપણે જોઈએ તો હાઇડ્રોજિનેશન માટે ઘણી ઘણી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, જે આપણે એક પછી એક જોઈ લઈએ. તો ફર્સ્ટ છે હાઇડ્રોજિનેશન. મેં તમને પહેલાં જ કહી દીધું રેની નિકલ છે રિડક્શન માટે ઉપયોગી છે, રિડક્શન અથવા તો એનું હાઇડ્રોજિનેશન, બરાબર. એના માટે કોણ ઉપયોગી છે? તો કે રેની નિકલ ઉપયોગી છે. તો કોઈ પણ જગ્યાએ આપણે રિએક્શન કરશું ત્યાં શું થતું હશે? હાઇડ્રોજનનો ઉમેરો થતો હશે, બરાબર. હાઇડ્રોજિનેશન રિએક્શન થતી હશે. તેમાં ફર્સ્ટ આપણે જોઈએ એમાઇન સંયોજનનું હાઇડ્રોજિનેશન. એમાઇન એટલે તમને ખબર છે NH2 ગ્રુપ, પ્રાઇમરી એમાઇન એટલે NH2 ગ્રુપ, સેકન્ડરી એમાઇન એટલે N અને H, NH2 ગ્રુપ એટલે પ્રાઇમરી એમાઇન, N અને H એટલે સેકન્ડરી એમાઇન, અને નાઇટ્રોજન હોય તો એ તૃતીય એમાઇન, બરાબર. તો એમાઇનનું હાઇડ્રોજિનેશન જે છે, એમાઇન સંયોજનોનું હાઇડ્રોજિનેશન, એની આપણે રિએક્શન જોઈએ તો પ્રાઇમરી એમાઇન જે છે એમાં
प्राइमरी एमाइनने जारे तमे रिएक्शन करशो तो एमांथी बे हाइड्रोजन एक बन्ने कार्बन उपरथी एक एक हाइड्रोजन एक नाइट्रोजन पासेथी अने कार्बन पासेथी एक एक हाइड्रोजन रिमूव थई जाय एमना वच्चे केवो बॉन्ड बनी जाय डबल बॉन्ड क्रिएट थाय एनी रिएक्शन तमे आगळ करशो फरी वखत एना एज कम्पाउंड साथे तो बे कम्पाउंड जोड़ाई जशे अने ई जे रिएक्शन तमने थाय एनी फरी वखत तमे आगळ रिएक्शन करशो सेकेंडरी एमाइन 80% અને તૃતીયક એમાઇન 10% બરાબર એનું તમને શું મળશે મિશ્રણ મળશે પ્રાથમિક એમાઇનને રેનિનિકલની સાથે ઉકાળવાથી સેકન્ડરી એમાઇન અને તૃતીયક એમાઇનમાં રૂપાંતર પામે છે આ પ્રક્રિયા નીચે પ્રમાણે છે એવું કહે છે એટલે આ પ્રાથમિક એમાઇન લીધું આપણે પ્રાથમિક એમાઇનમાંથી બે હાઇડ્રોજન રિમૂવ થયા હાઇડ્રોજનેશન રિએક્શન થઈ બે હાઇડ્રોજન રિમૂવ થયા એટલે સેકન્ડરી એમાઇન મળ્યો એ સેકન્ડરી એમાઇનનું ફરીવાર પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરી પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરી એટલે બંને પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇન જોડાઈ ગયા અને એની ફરી વખત એમોનિયા સાથે રિએક્શન કરી એટલે ટર્શરી એમાઇન મળ્યો અને એ ટર્શરી એમાઇનમાંથી તમને બે હાઇડ્રોજન એડ થઈ અને જે બને છે એ શું બનશે પાછું સેકન્ડરી એમાઇન મળશે જોઈ લ્યો ફરી વખત એકવાર રિએક્શન આ પ્રાઇમરી એમાઇન બે હાઇડ્રોજન હાઇડ્રોજનનો અણુ રિમૂવ થયો સેકન્ડરી એમાઇન મળ્યો સેકન્ડરી એમાઇનની ફરીવાર પ્રાઇમરી એમાઇન સાથે મેં તમને પહેલાં જ કીધું પ્રાઇમરી એમાઇન એટલે એનએચ ટુ સેકન્ડરી એમાઇન એટલે એનએચ આ નાઇટ્રોજન મે બી મેં તમને કહી જ દીધું હશે ફરી વખત કહી દઉં કે નાઇટ્રોજન બીજા બે હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય તો એને પ્રાઇમરી એમાઇન કહેવાય નાઇટ્રોજન બીજા એક હાઇડ્રોજન સાથે જોડાયેલું હોય તો એને સેકન્ડરી એમાઇન કહેવાય અને નાઇટ્રોજન બીજા એક પણ હાઇડ્રોજન સાથે જોડાયેલું ન હોય તો એને ટર્શરી એમાઇન કહેવાય અથવા તો એની બીજી ડેફિનેશન તમને કહું તો બીજી ડેફિનેશનમાં નાઇટ્રોજન એક કાર્બન સાથે જોડાયેલું હોય તો એને પ્રાઇમરી એમાઇન કહેવાય નાઇટ્રોજન બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને સેકન્ડરી એમાઇન કહેવાય અને નાઇટ્રોજન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કેવું ટર્શરી એમાઇન કહેવાય આ પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી એમાઇનની બે ડેફિનેશન છે કાં તો કાર્બન સાથે જોડાયેલું અથવા તો હાઇડ્રોજન સાથે ગમે એ રીતે તમે એને કહી શકો તો તમને મે બી ખ્યાલ છે કે પ્રાઇમરી એમાઇન સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન એટલે શું તો રિએક્શનની અંદર આપણે કંઈ જોવાનું નથી પ્રાઇમરી એમાઇન શેમાં કન્વર્ટ થાય છે જુઓ પ્રાઇમરી એમાઇનને રેનિનિકલ સાથે ઉકાળવાથી સેકન્ડરી એમાઇન બને છે અને સેકન્ડરી એમાઇન 80% અને તૃતીયક એમાઇન કેટલું એટલે કે ટર્શરી એમાઇન 10% રૂપાંતર પામે છે અને આ પ્રક્રિયા નીચે પ્રમાણે છે તો આપણે રિએક્શન જોઈએ કે આ પ્રાઇમરી એમાઇન છે એનએચ ટુ બીજા એક કાર્બન સાથે જોડાયેલું છે એટલે પ્રાઇમરી એમાઇન એની રિએક્શન તમે રેનિનિકલ સાથે તમે અહીંયા રેનિનિકલ જે છે લખતા ભૂલાઈ ગયું છે પરંતુ તમારે અહીંયા રેનિનિકલ આર રેનિનિકલ એટલે નિકલ સાથે હાઇડ્રોજન બરાબર અહીંયા લખી નાખવાનું રેનિનિકલ સાથે રિએક્શન કરતાં બે હાઇડ્રોજન રિમૂવ થશે એક હાઇડ્રોજન અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી એક એચ ટુનું અણુ રિમૂવ થશે અને શેમાં કન્વર્ટ થશે સેકન્ડરી એમાઇનમાં કન્વર્ટ થશે અને એ જે તમને બનશે એની તમારે ફરી વખત પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરવાની એટલે બંને કેવા થશે જોડાઈ જશે અને ફરી વખત એની એમોનિયા સાથે તમે રિએક્શન કરશો એટલે તમને ટર્શરી એમાઇન મળશે એ જે ટર્શરી એમાઇન હશે એ કેટલા ટકા હશે 10% અને સેકન્ડરી એમાઇન જે બનશે એ કેટલા ટકા હશે તો કે 80% જે મળશે કેવું મળશે સેકન્ડરી એમાઇન મળશે હવે એના પછી આપણે જોઈએ એના પછી ફિનોલ અને રિસોર્સિનોલનું હાઇડ્રોજિનેશન આપણે આ જોયું એ શેનું જોયું પ્રાઇમરી એમાઇનનું હાઇડ્રોજિનેશન જોયું એટલે પ્રાઇમરી એમાઇનમાંથી હાઇડ્રોજન રિમૂવ થયા હવે આપણે ફિનોલ અને રિસોર્સિનોલ જે છે એમાંથી આપણે હાઇડ્રોજિનેશન કરીએ તો ફિનોલ અને રિસોર્સિનોલના ભારમાપક પૃથ્થકરણ માટે રેનિનિકલ દ્વારા રિડક્શન કરવામાં આવે છે જેથી નિપજ અનુકૂળ સાયક્લોહેક્ઝેન મળે છે રિએક્શન જોઈએ તો ફિનોલ ફિનોલનું તમે શું કરશો હાઇડ્રોજિનેશન નિકલ ધાતુ રેનિનિકલની હાજરીમાં
120 થી 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે તમને જે મળશે એ સાયક્લોહેક્ઝેનોલ મળશે. ફિનોલ જે છે એમાં બેન્ઝિન રિંગમાં 3 બોન્ડ રહેલા છે, એ 3 બોન્ડ બ્રેક થશે. 3 બોન્ડ બ્રેક થાય એટલે ત્યાં કેટલા, તો કે 6 હાઇડ્રોજન ઉમેરાય છે. બરાબર, 6 હાઇડ્રોજન કેવા થાય, ઉમેરાય છે, અને જે બનશે એ સાયક્લોહેક્ઝેનોલ બનશે. બરાબર, એટલે અંદરના 3 બોન્ડ જે છે રેઝોનન્સ દર્શાવે છે એ કેવા થઈ ગયા, બ્રેક થઈ ગયા, અને તમને જે સંયોજન મળ્યું એ કેવું મળ્યું, સાયક્લોહેક્ઝેનોલ મળ્યું. જો તમે ખાલી બેન્ઝિન લ્યો તો બેન્ઝિનમાંથી સાયક્લોબેન્ઝિન મળે, પરંતુ અહીંયા તમે ફિનોલ લીધું છે એટલે ફિનોલમાંથી શું બને છે, સાયક્લોહેક્ઝેનોલ બને છે. બરાબર, એના પછીની રિએક્શન જે છે એ પણ એના જેવી જ છે. ફિનોલનું રેનિનિકલની હાજરીમાં રિએક્શન કરશો તો પહેલાં 2 બોન્ડ બ્રેક થશે તો 4 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાશે, અને ફરી વખત તમે પાછું એનું હાઇડ્રોજિનેશન કરશો તો ફરી વખત એ શેમાં કન્વર્ટ થશે, તો કે કિટોન ગ્રુપમાં. એટલે તમને જે મળશે એ શું મળશે, સાયક્લોહેક્ઝેનોલ મળશે. બરાબર, એની એ જ રિએક્શન તમે ફરી વખત જુઓ, સોડિયમ સોલ્ટ સાથે રિસોર્સિનોલ. બરાબર, રિસોર્સિનોલ એટલે શું, તો કે બેન્ઝિનમાં 2OH ગ્રુપ આવેલા હોય એટલે રિસોર્સિનોલ થશે. તો એ જે 2OH ગ્રુપ આવેલા હોય એનો સોડિયમ સોલ્ટ લેશો તો તમને નિપજ તરીકે 1 બોન્ડ બ્રેક થતાં છેલ્લે નિપજ તરીકે તમને સાયક્લોહેક્ઝેન 1,3-ડાયોન મળશે. બરાબર, કઈ રીતે, ફરી વખત તમે એક વખત રિએક્શન જોઈ લ્યો કે ફિનોલ લીધું છે, બેન્ઝિન લ્યો તમે તો સાયક્લોબેન્ઝિન મળે. બરાબર, કેમ કે અંદરના 3 ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ જશે, બોન્ડ બ્રેક થશે એટલે અંદર શું એડ થશે, હાઇડ્રોજનનો પરમાણુ એડ થશે. પરંતુ તમે અહીંયા ફિનોલ લીધું છે એટલે નિપજ તરીકે તમને સાયક્લોહેક્ઝેનોલ મળશે, અહીંયા તમે રિસોર્સિનોલ લ્યો તો નિપજ તરીકે તમને મળશે સાયક્લો રિસોર્સિનોલ. બરાબર, સાયક્લોહેક્ઝેનોલ પરંતુ 2OH ગ્રુપ હોય એવું. બરાબર, તો અહીંયા તમે ફિનોલ લીધું તો ફિનોલનું તમે ફરી વખત નિકલ રેનિનિકલની હાજરીમાં હાઇડ્રોજિનેશન કરશો તો 2 બોન્ડ બ્રેક થઈ જશે, 4H2ના અણુ ઉમેરાઈ જશે, અને ફરી વખત તમે એની રેનિનિકલ સાથે પ્રક્રિયા કરશો તો OH ગ્રુપ કેમાં કન્વર્ટ થશે, કિટોનમાં, અને જે નિપજ મળશે એ સાયક્લોહેક્ઝેનોન મળશે. બરાબર, એ જ રિએક્શન તમે જ્યારે રિસોર્સિનોલ સાથે કરો તો રિસોર્સિનોલ સાથે કરવાથી પહેલાં 2 બોન્ડ બ્રેક થશે, અને 2 બોન્ડ બ્રેક થશે ત્યાં શું બની જશે, તો કે 2 બોન્ડ ત્યાંથી બ્રેક થઈ જશે, અને એ જે સંયોજન મળશે એનું તમે HCl સાથે રિએક્શન કરી અને છેલ્લે નિપજ તરીકે તમને મળશે સાયક્લોહેક્ઝેન 1,3-ડાયોન. બરાબર, તો એ હતું ફિનોલનું અને રિસોર્સિનોલનું હાઇડ્રોજિનેશન. એના પહેલાં આપણે જોયું એમાઇનનું હાઇડ્રોજિનેશન. તો એમાઇનનું હાઇડ્રોજિનેશન કરવાથી શું મળે છે, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. જ્યારે ફિનોલનું અને રિસોર્સિનોલનું હાઇડ્રોજિનેશન કરવાથી શું મળે છે, તો કે સાયક્લોહેક્ઝેન સંયોજન તમને મળે છે. બરાબર, તો એના પછી આપણે જોઈએ નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. તો તમને ખબર છે કે નાઇટ્રો સંયોજન જે છે એનું રિડક્શન કરવાથી એ શેમાં કન્વર્ટ થશે, તો કે પ્રાઇમરી એમાઇનમાં, NH2 ગ્રુપમાં કન્વર્ટ થશે. કઈ રીતે, તો કે જો આ NO2 ગ્રુપ છે, બરાબર, એનું તમે રિડક્શન કરશો તો રિડક્શન કરવાથી ઓક્સિજન કેવો થશે, દૂર થશે, જ્યારે હાઇડ્રોજન શું કરશે, ઉમેરાશે. તો NO2માંથી શેમાં કન્વર્ટ થશે, NH2માં. એટલે જે સંયોજન બનશે એ શે કેવું બનશે, પ્રાઇમરી એમાઇન. તો જેની સાથે NO2 ગ્રુપ જોડાયેલું હોય એ NO2 ગ્રુપ શેમાં કન્વર્ટ થશે, NH2 ગ્રુપમાં કન્વર્ટ થશે. તો આપણે જોઈએ કે નાઇટ્રો સંયોજનનું રિડક્શન, તો રેનિનિકલ વડે નાઇટ્રો સંયોજનનું રિડક્શન થઈ અને શું બને છે, એમાઇન સમૂહ બને છે. તો તમને એ તો ખ્યાલ જ છે કે NO2 ગ્રુપ શેમાં કન્વર્ટ થશે, NH2માં. તો આપણે જોઈએ 1-નાઇટ્રોમિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ એટલે હેક્ઝેન સાથે OH ગ્રુપ એટલે સાયક્લોહેક્ઝેનોલ, એમાં મિથાઇલ ગ્રુપ, પણ મિથાઇલ સાથે પાછું કયું જોડાયેલું છે, નાઇટ્રો ગ્રુપ, એટલે નાઇટ્રો મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. એની તમારે શું કરવાની છે, રેનિનિકલ સાથે પ્રક્રિયા 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન કરશો, એટલે NO2 ગ્રુપ શેમાં કન્વર્ટ થશે, NH2માં.
बराबर एनो एनो टू ग्रुप शेमा कन्वर्ट थशे एनएच टू में एटले जे संयोजन बन से ए वन एमिनो मिथाइल साइक्लोहेक्सेन बन से बराबर साइक्लोहेक्सेनोल અહીંયા પણ શું આવશે સાયક્લોહેક્ઝેનોલ સાયક્લોહેક્ઝેનની જગ્યાએ શું આવશે સાયક્લોહેક્ઝેનોલ તમારી મટીરિયલમાં પણ ભૂલ હશે એટલે તમે સુધારી લેજો સાયક્લોહેક્ઝેનોલ બરાબર એના પછી જોઈએ નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન તો નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન રેનિનિકલ વડે કરવાથી આલ્ડિહાઇડ અને પ્રાથમિક એમાઇન બને છે બરાબર નાઇટ્રો ગ્રુપ શેમાં કન્વર્ટ થાય છે એમાઇનમાં ફિનોલ અને રિસોર્સિનોલ શેમાં કન્વર્ટ થાય છે સાયક્લોહેક્ઝેનમાં જ્યારે પ્રાઇમરી એમાઇન શેમાં કન્વર્ટ થાય છે સેકન્ડરી અને ટર્શરી એમાઇનમાં તો પ્રાઇમરી એમાઇનમાંથી તમે હાઇડ્રોજિનેશન કરશો હાઇડ્રોજન રિમૂવ થશે અને ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ક્રિએટ થશે જ્યારે ફિનોલ અને રિસોર્સિનોલમાં જે બેન્ઝિન રિંગમાં ડબલ બોન્ડ આવેલા છે એ બ્રેક થશે એટલે એ શેમાં કન્વર્ટ થશે સાયક્લોહેક્ઝેનમાં કન્વર્ટ થશે જ્યારે નાઇટ્રો ગ્રુપનું તમે રિડક્શન કરશો તો એ શેમાં કન્વર્ટ થાય છે તો કે એનએચ ટુમાં એટલે આપણે નાઇટ્રોબેન્ઝિનનું જ્યારે તમે રેનિનિકલની હાજરીમાં રિડક્શન કરો તો એ શેમાં તો કે એમાઇન ગ્રુપ બનશે એટલે એનો ટુ ગ્રુપ શેમાં કન્વર્ટ થશે એનએચ ટુમાં બરાબર એના પછી આપણે જોઈએ નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન આ એક એક રિએક્શન છે બધી યાદ રાખજો એક સાથે બધી ભેગી થશે તો બધી ભૂલાઈ જશે બરાબર એટલે લખતા જજો અને કરતા જજો એટલે આ નાઇટ્રાઇલ સમૂહનું આપણે જોઈએ તો નાઇટ્રાઇલ સમૂહ શેમાં કન્વર્ટ થશે તો કે આલ્ડિહાઇડ અને પ્રાથમિક એમાઇનમાં કન્વર્ટ થશે તો એની રિએક્શન આપણે પહેલાં આલ્ડિહાઇડવાળી જોઈએ અને પછી જોઈએ એમાઇનમાં તો આલ્ડિહાઇડમાં રિડક્શન બરાબર તો આલ્ડિહાઇડમાં રિડક્શન કઈ રીતે થાય છે તો કે બેન્ઝો નાઇટ્રાઇલ ગ્રુપ છે બેન્ઝો નાઇટ્રાઇલ ગ્રુપ જે છે એની સોડિયમ ફોસ્ફાઇડ સાથે રિએક્શન કરો રેનિનિકલની હાજરીમાં તો એ જે સાયનાઇડ ગ્રુપ છે ત્યાંથી નાઇટ્રોજન કેવું થઈ જશે રિમૂવ થઈ જશે અને ત્યાં શું બની જશે આલ્ડિહાઇડ ગ્રુપ બની જશે બરાબર અને સોડિયમ ફોસ્ફેટ જે છે એ કેવું થઈ જશે તો કે ફોસ્ફાઇટ છે એ ફોસ્ફેટ સ્વરૂપે દૂર થઈ જશે અને સાથે બે અણુ એમોનિયાના કેવા થશે દૂર થશે એટલે એ બેન્ઝો નાઇટ્રાઇલ ગ્રુપ જે છે એ શેમાં કન્વર્ટ થયું આલ્ડિહાઇડમાં થયું બરાબર એટલે બેન્ઝો નાઇટ્રાઇલમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બન્યું બે અણુ લીધા બેન્ઝાઇલ નાઇટ્રાઇલના એટલે અહીંયા બે અણુ તમને બેન્ઝાલ્ડિહાઇડ મળ્યા બરાબર એના પછી જોઈએ આપણે એમાઇનમાં રિડક્શન તો એમાઇનમાં જે રિડક્શન છે એમાઇનમાં રિડક્શન જે છે તો એ કઈ રીતે તો એડિપો નાઇટ્રાઇલ સાથે રિએક્શન આ જે છે બે નાઇટ્રાઇલ ગ્રુપ છે અને સાથે CH2 4 એટલે શું થશે બ્યુટેન બરાબર એની સાથે બે સાયનાઇડ ગ્રુપ છે એટલે એનું સામાન્ય નામ થશે એડિપો નાઇટ્રાઇલ એની રિએક્શન તમે રેનિનિકલ સાથે કરશો બરાબર અહીંયા નિકલ જે આપેલું છે એ રેનિનિકલ સાથે તમે રિએક્શન પરંતુ સાથે એસિટાઇલ ગ્રુપની હાજરીમાં કરવાનું છે એસિટાઇલ સોડિયમ લ્યો અથવા તો એસિટાઇલ ઓક્સાઇડ લ્યો કોઈ બીની હાજરીમાં તમે રિએક્શન કરશો તો પહેલાં એસિટાઇલ ગ્રુપ જે છે એ કેવું થઈ જશે અંદર એડ થઈ જશે અને પછી એસિટાઇલ ગ્રુપ શેમાં રિમૂવ થઈ અને એ શેમાં કન્વર્ટ થશે સાયનાઇડ ગ્રુપ જે છે એ એમાઇનમાં કન્વર્ટ થશે એટલે એમાઇનમાં રિડક્શન થશે એટલે આપણે શું કહીએ છીએ તો કે નાઇટ્રાઇલ ગ્રુપ છે એમાંથી તમને એમાઇનમાં રિડક્શન થયું અને નાઇટ્રાઇલ ગ્રુપનું આલ્ડિહાઇડમાં રિડક્શન થયું અને નિપજ જે બનશે એ હેક્ઝેન 1,6-diamine બરાબર હેક્ઝેન 1,6-diamine અહીંયા ચાર કાર્બન છે એક CH2 ક્રિએટ થયો બીજો CH2 4CH2 CH2 એટલે હેક્ઝેન બરાબર હેક્ઝેન એના પહેલાં અને છઠ્ઠા કાર્બન ઉપર શું આવેલું છે NH2 એટલે એમાઇન પરંતુ બે છે એટલે 1,6-diamine બરાબર એટલે નાઇટ્રાઇલ ગ્રુપ શેમાં કન્વર્ટ થયું એમાઇન અને આલ્ડિહાઇડમાં આ આલ્ડિહાઇડ અને આ એમાઇન તો એના પછી આપણે રિએક્શન જોઈએ હેલાઇડ સંયોજનનું રિડક્શન તો હેલાઇડ સંયોજનનું રિડક્શન જે છે એ કઈ રીતે થાય છે એ જોઈએ તો હેલાઇડ સંયોજનનું રિડક્શન કરશો એટલે એ હેલાઇડ સંયોજન હાઇડ્રોજન લઈ અને રિમૂવ થઈ જશે
कई रीते जुओ तो के उपरनु संयोजन तमने जे बतावेलू छे एनू रेनिनिकल साथे रिएक्शन करशो तो अहीं एफे अने क्लोरिन जे छे रिमूव थई जाय छे। जो हाइड्रोजन लई अने HCl रिमूव थशे अने हाइड्रोजन लई अने एफे केवुं थई जशे रिमूव थई जशे अने ए रिएक्शन जे छे तमारे बेसिक मीडियम में करवानी छे एटले के NaOH नी हाजरी में रिएक्शन करता शुं थशे तो के रिडक्शन थशे परंतु हाइड्रोजन तो उमेराशे ज परंतु क्लोरिन अने एफे जे छे ए केवुं थई जशे रिमूव थई जशे बराबर। अने जे संयोजन तमने मळशे ए शुं मळशे बेन्जोइक एसिड मळशे बराबर। फरीवार रिएक्शन जुओ जे संयोजन तमने आपेलू छे एनी अंदर हेलोजन समूह हाजर छे साथे एफी पण हाजर छे रेनिनिकलनी हाजरी में रिडक्शन करशो एटले बेन्जोइक एसिड केवुं थई जशे बेन्जोइक एसिड बनी जशे परंतु हेलोजन ग्रुप जे छे हाइड्रोजन लई अने केवुं थई जशे रिमूव थई जशे बराबर। एज रिएक्शन तमे फिनाइल टायरोसिननी टोस्टेलेट साथे करशो फिनाइल टोस्टेलेट साथे करशो तो ए जे छे TS टोस्टेलेट ग्रुप ए केवुं थई जशे रिमूव थई जशे कोने लईने तो के OH ग्रुप बराबर। अहींयाथी OH ऑक्सिजन तो छे ज ते परंतु हाइड्रोजन जे उमेराशे ए हाइड्रोजन लई अने रिमूव थई जशे अने तमने जे संयोजन मळशे मिथाइल बेन्झोलोएट बनशे बराबर। एस्टर ग्रुप मिथाइल ग्रुप एटले मिथाइल अने बेन्झीन साथे एस्टर ग्रुप एटले बेन्झोएट मिथाइल बेन्झोएट बराबर। एटले हेलाइड संयोजनों रिडक्शन थता मिथाइल बेन्झोएट मळे छे बराबर। एना पछी डिसल्फराइजेशन करवाथी शुं थशे तो के आल्काइल ग्रुप अने साथे सल्फर बे आल्काइल ग्रुप छे अने साथे सल्फर रेनिनिकलनी हाजरी में रिडक्शन करशो एटले आल्काइल ग्रुप हाइड्रोजन लई अने रिमूव थई जशे अने जे संयोजन तमने मळशे ए निकल सल्फेट मळशे बराबर। एज रिएक्शन तमे टेट्राहाइड्रोथायोफिन साथे करशो टेट्राहाइड्रोथायोफिन एनी साथे करशो तो तमने एन ब्यूटेन मळशे अने निकल जे छे सल्फर रहीने रिंग केवी थई जशे अहींयाथी ब्रेक थई जशे अहींयाथी रिंग ब्रेक थशे अहींयाथी रिंग ब्रेक थशे सल्फर रिमूव थई जशे हाइड्रोजन निकल लईने अने निकल सल्फाइड बनावशे ज्यारे हाइड्रोजन जे छे बंने जग्याए केवुं एक एक हाइड्रोजन એડ થઈ જશે અને તમને કેવું તો કે આ 5 મેમ્બરવાળું સાયક્લો સંયોજન છે એમાંથી તમને એન બ્યુટેન જે છે એ બનશે 4 કાર્બન રિમૂવ થઈ જશે બંને છેડાના કાર્બન હશે ત્યાં શું CH3CH3 બની જશે CH2માંથી CH3 બની જશે એટલે શું બનશે નોર્મલ બ્યુટેન મળશે અને નિકલ સલ્ફેટ જે છે એ કેવું થઈ જશે રિમૂવ થઈ જશે બરાબર। એના પછી જો ઇથાઇલ થાયો પ્રોપિયોનેટ એની રિએક્શન કરશો રેનિનિકલ સાથે એટલે સંયોજન તમને મળશે પ્રોપિયોનાલ્ડિહાઇડ મળશે સાથે તમને ઇથેન મળશે અને ઇથેન સાથે તમને નિકલ સલ્ફેટ કેવું થઈ જશે રિમૂવ થઈ જશે એટલે આખી રિએક્શન દરમિયાન ડિસલ્ફરાઇઝેશન થશે એટલે કે સલ્ફર રિમૂવ થશે ડિસલ્ફરાઇઝેશન એટલે સલ્ફરનું રિમૂવ થવું બરાબર। સલ્ફરનું કેવું થવું રિમૂવ થવું તો બધી રિએક્શન દરમિયાન સલ્ફર રિમૂવ થાય છે એટલે એને શું કીધું ડિસલ્ફરાઇઝેશન કીધું બરાબર। તો આ હતી તમારે રેનિનિકલની એપ્લિકેશન્સ ઓર્ગેનિક રિએક્શનની અંદર બરાબર। તો હવે આના પછી તમારે હજી એક છે એની અંદર રેનિનિકલનું તમારે હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે રિએક્શન કરવાની આવશે એટલે કોલેસ્ટેરોલ જે છે એ બનાવવા માટે એટલે કિટોન ગ્રુપ જે છે એ શેમાં કન્વર્ટ થાય કિટોન ગ્રુપ સી ડબલ બોન્ડ ઓ હોય એ OH ગ્રુપ અથવા તો આલ્ડિહાઇડમાં કન્વર્ટ થાય બરાબર। આલ્ડિહાઇડ ગ્રુપ શેમાં કન્વર્ટ થાય પ્રાઇમરી આલ્કોહોલમાં બરાબર એટલે જે બનશે એ શું બનશે તો કે કોલેસ્ટેરોલ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે બરાબર। કોલેસ્ટેરોલ બનાવવા માટે એટલે કિટોન ગ્રુપ જે છે શેમાં તો કે આલ્કોહોલમાં રૂપાંતર માટે શેનો ઉપયોગ થાય છે રેનિનિકલનો ઉપયોગ થાય છે। ફરી વખત એક વખત આખો ક્વેશ્ચન છે એને આપણે રિવિઝન કરી લઈએ બરાબર। રેનિનિકલની આપણે હિસ્ટ્રી જોઈ પછી એના ઉપરથી એની બનાવટ જોઈ
બનાવટની અંદર શું છે? તો કે બનાવટની અંદર નિકલ ધાતુ અને એલ્યુમિનિયમ, નિકલ અને એલ્યુમિનિયમની જ્યારે તમે પેસ્ટની, નિકલ એલ્યુમિનિયમની પેસ્ટ જે છે એની એનએઓએચ સાથે પ્રક્રિયા કરી અને એની રિએક્શન કરો તો જે તમને મળશે એ શું મળશે? એલ્યુમિનિયમ એ સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થાય છે, અને જે મળશે એ નિકલ ધાતુ જે છે એ નિકલ ધાતુ બાકી રહે છે, અને એને પાણી અથવા તો આલ્કોહોલ ઇથરમાં એનું વોશેબલ કરી અને એને હાઇડ્રોજન સાથે એને શું કરવામાં આવે છે? કવર કરવામાં આવે છે. એટલે જે બનશે એ શું બનશે? રેની નિકલ બનશે. બરાબર. એલ્યુમિનિયમ અને નિકલની પેસ્ટ બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એનું રિએક્શન કરી ખૂબ હલાવ્યું અને પાણીની હાજરીમાં, એટલે જે બનશે એ શું બનશે? સોડિયમ એલ્યુમિનેટ બનશે, અને સાથે તમને જે બનશે એ રેની નિકલ બનશે. તો આ હતી રેની નિકલની બનાવટ. ખાસ યાદ રાખજો, એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે રેની નિકલ બનાવવા માટે કઈ ધાતુની જરૂર પડે છે? તો નિકલ ધાતુ અને સાથે એલ્યુમિનિયમ જે છે એની પેસ્ટની જરૂર પડે છે. એક માર્કમાં તમને પૂછાય તો તમે એને કહી શકો. અથવા તો તમને બીજો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય કે રેની નિકલનું નામ જે છે કઈ રીતે પડ્યું, અથવા તો રેની નિકલની શોધ કોણે કરી અને કઈ સાલમાં, એક માર્કમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો તમે અહીંયાથી કહી શકો કે રેની નિકલની શોધ મેરી રેની નામના સાયન્ટિસ્ટે 1927માં કરી. બરાબર. એના પછી જુઓ, એના પછી એનો ઉપયોગ જોયો તો એનો ઉપયોગ તમને ખબર છે કે હાઇડ્રોજિનેશન અથવા તો હાઇડ્રોજનની પ્રતિક્રિયા દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો એમાં આપણે ફર્સ્ટ જોયું એમાઇન સંયોજનનું હાઇડ્રોજિનેશન. તો એમાઇન સંયોજનમાંથી શું મળ્યું? સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. પ્રાઇમરી એમાઇનમાંથી શું બન્યું? સેકન્ડરી અને ટર્શરી એમાઇન. તમને ખબર છે ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડ બ્રેક થાય અને બંને જગ્યાએ કોણ જોડાઈ જાય? હાઇડ્રોજન જોડાઈ જાય. બરાબર. તો એને એ જે રિએક્શન જે છે ને આપણે યોગશીલ પ્રક્રિયા કહેતા હતા. બરાબર. ડબલ બોન્ડ બ્રેક થાય, હાઇડ્રોજન ઉમેરાય, તો અહીંયા શું થાય છે? એની રિવર્સિબલ પ્રોસેસ થઈ. બરાબર. બંને જગ્યાએથી હાઇડ્રોજન રિમૂવ થયું અને ડબલ બોન્ડ ક્રિએટ થયા. જુઓ અહીંયા રિએક્શન જુઓ, પ્રાઇમરી એમાઇન જે છે સેકન્ડરી એમાઇનમાં કન્વર્ટ થયું, અહીંયા પણ સેકન્ડરી એમાઇનમાં કન્વર્ટ થયું. બરાબર. એટલે યોગશીલ પ્રક્રિયાની કેવી છે? આ રિવર્સિબલ પ્રક્રિયા છે. હવે એના પછી જુઓ, આ જે રિએક્શન છે આગળની છે એ જ છે પ્રાઇમરી એમાઇનવાળી. પ્રાઇમરી એમાઇન કન્વર્ટ થશે સેકન્ડરી અને ટર્શરીમાં. એના પછી આપણે ફિનોલ અને રિસોર્સિનોલનું હાઇડ્રોજિનેશન જોઈએ. તો ફિનોલ અને રિસોર્સિનોલનું હાઇડ્રોજિનેશન નિકલની હાજરીમાં જ્યારે તમે કરશો, રેની નિકલ. બરાબર. અહીંયા જ્યાં નિકલ છે ત્યાં બધે શું આવશે? રેની નિકલ આવશે. એટલે એની હાજરીમાં જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે શું થશે? તો કે સાયક્લો સંયોજન તમને મળશે, સાયક્લોહેક્ઝેન. જો બેન્ઝીનનું કરો તો સાયક્લોહેક્ઝેન મળે, ફિનોલનું કરો તો સાયક્લોહેક્ઝેનોલ મળે, જ્યારે તમે રિસોર્સિનોલનું કરો તો છેલ્લે નિપત તમને કેવી મળે? ડાયકીટોન મળે. તો આ હતું ફિનોલ અને રિસોર્સિનોલનું. નાઇટ્રો સંયોજનનું રિડક્શન. તો નાઇટ્રો સંયોજનનું રિડક્શન તમને ખ્યાલ છે કે NO2 ગ્રુપ શેમાં કન્વર્ટ થાય છે? NH2માં. તો NO2 ગ્રુપ ગમે એની સાથે જોડાયેલું હોય એ શેમાં કન્વર્ટ થશે? NH2માં કન્વર્ટ થશે. એટલે ઓક્સિજન રિમૂવ થઈ જશે, એની જગ્યાએ શું બની જશે? હાઇડ્રોજન ઉમેરાઈ જશે. તમે જોયું કે અમુક રિએક્શનની અંદર હાઇડ્રોજન રિમૂવ થાય છે તો અમુક રિએક્શનની અંદર હાઇડ્રોજન કેવું થાય છે? ઉમેરાય છે. અહીંયા જુઓ, અહીંયા હાઇડ્રોજનનું શું થયું? ઉમેરો થયો એટલે રિડક્શન થયું. પરંતુ આની પહેલાંની રિએક્શન તમે જોઈ હતી એની અંદર શું થતું હતું? તો કે હાઇડ્રોજન અહીંયા પણ ઉમેરાણો. આની પહેલાંની રિએક્શન આ જે હતી એની અંદર શું થયું? હાઇડ્રોજન રિમૂવ થતું હતું. જુઓ અહીંયા હાઇડ્રોજન કેવું થાય છે? રિમૂવ થાય છે. જુઓ અહીંયા પણ હાઇડ્રોજન રિમૂવ થાય છે, અહીંયા પણ હાઇડ્રોજન રિમૂવ થાય છે. બરાબર. તો એ જે રિએક્શન હતી અમુકમાં હાઇડ્રોજિનેશન થાય છે તો અમુકની અંદર શું થાય છે? રિડક્શન થાય છે. તો આ હતી
नाइट्रो संयोजनु रिडक्शन, एना पछी आपणे नाइट्राइल समूहनु रिडक्शन जोईए। तो नाइट्राइल समूह बेन्झो नाइट्राइल जे छे ए शेमां कन्वर्ट थाय छे, आल्डिहाइडमां, अने नाइट्राइल समूहनु एमाइनमां। बराबर, आ जे छे प्राइमरी एमाइन छे एनी अंदर कन्वर्ट थयो, अने आ जे बन्यु ए शुं बन्यु, आल्डिहाइड बन्यु, अने अहींया शुं बन्यु, प्राइमरी एमाइनमां रिडक्शन। तो नाइट्राइल ग्रुप जे छे ए नाइट्राइल ग्रुप में बॉन्ड ब्रेक थाशे, अने बॉन्ड सी ट्रिपल बॉन्ड एन, नाइट्राइल ग्रुप एटले सी ट्रिपल बॉन्ड एन, एनी अंदरना बॉन्ड ब्रेक थाय, अने एनी जगह शूँ जोड़ाई जाए, हाइड्रोजन जोड़ाई जाए। तो ए रिएक्शन जे छे केवी थशे, रिडक्शन प्रोसेस थशे, एटले नाइट्राइल ग्रुप शेमां कन्वर्ट थशे, आल्डिहाइड अने एमाइन में। एना पछी जोईए हेलोजननु, तो हेलोजननु रिडक्शन करो तो हाइड्रोजन जे छे हेलोजन लई अने हाइड्रोजन हेलाइड स्वरूपे रिमूव थई जशे। अने डीसल्फराइजेशन, डीसल्फराइजेशन एटले सल्फर समूह जे छे ए शुं थशे, रिमूव थशे। अने एना पछी जे छे कीटोननु आल्कोहोल में कन्वर्जेशन, एटले ए रिएक्शन छे। बराबर, तो रेनी निकल तमने रिएजेंट जे छे ए समझाई गयो हशे। रेनी निकल रिएजेंट जे छे ये ऑर्गेनिक रिएजेंट छे, ऑर्गेनिक रिएक्शन ऑर्गेनिक रिएक्शन में एनो उपयोग थाय छे, अने ऑर्गेनिक सिंथेसिस। बराबर, ऑर्गेनिक सिंथेसिस कोई पण होय एनी अंदर कोनो उपयोग थाय छे, तो के ऑर्गेनिक रिएजेंट में उपयोग थाय छे। तो आ हतु आपणे रिएजेंट रेनी निकल अने सोडामाइड बने कम्प्लीट थी गई। अपने आना पछी आपणे लिथियम एल्युमिनियम हाइड्रेट, लेड टेट्राएसिटेट अने डायएसोमिथेन जे छे ए एक एक लेक्चर में जोई लेशुं। एटले तमारे त्रण लेक्चर नी अंदर आ यूनिट जे छे ए केवुं थई जाय, कम्प्लीट थई जशे। बराबर, एना पछी आपणे नेक्स्ट यूनिट स्टार्ट करशुं। एटले आ यूनिटना बे रिएजेंट अत्यारे आपणे जे छे केवा थई गया, कम्प्लीट थई गया। हवे त्रण जे छे आपणे आना पछीना लेक्चर में जोई लेशुं। थैंक यू।